શ્રેષ્ઠ જીવન शैलीનો આધા સરળ ને સકારાત્મક વિચાર હોશબેન વેલકમ ટુ ધ શો નમસ્તે એકવાર એક રાજા હતો હ અને એ રાજાના રાજ્યના સીમાની બહાર એક મહાત્મા પોતાનું એક ઝૂંપડી બનાવીને રહેતા હતા તપસ્યા કરતા પોતાના કાર્ય કરતા એ રાજ્યના રાજાને પણ ખબર પડી કે રાજ્યની સીમાની બહાર આવો એક મહાત્માજી કેમ રહ્યો છે ત્યારે એણે પોતાની દરબાર બોલાવીને મંત્રીને કહ્યું કે મંત્રીજી આવા સિદ્ધ મહાત્માઓ રાજ્યની સીમાની બહાર રે હમ તો એવા મહાત્માજીને તો અંદર લાવવા જોઈએ રાજ્યની અંદર લાવવા જોઈએ જેથી કરીને લોકોનું કલ્યાણ કરે અને લોકોનું કલ્યાણ થશે તો રાજ્યનું કલ્યાણ થશે લોકોના પૈસા બચશે તો એ લોકો ટેક્સ આપી શકશે બરોબર છે તો રાજાની અંદર મનની ભાવનાઓ કંઈક અલગ હતી એટલે એણે મંત્રીજીને કહું કે તમે જાઓ મારા તરફથી અને સંદેશો આપો કે રાજ્યની સીમાની અંદર આવીને રે અને એના માટે જેટલી ભૂમિ જોઈએ એટલી આપણે ઉપલબ્ધ કરાવી દઈશું મંત્રીજી રાજાનો આ સંદેશ લઈને નીકળ્યા રાજ્યની સીમાની બહાર પહોંચ્યા મહાત્માજીના ચોપડી પાસે તો મહાત્માજીના નજદીક જઈને એમણે પણ ચરણ સ્પર્શ કરીને કહ્યું કે મારા રાજાનું એક નિવેદન છે મહાત્માજી એમના તરફ જોયું અને ઈશારો કર્યું કે શું નિવેદન છે એટલે મંત્રીજી એ કહું કે મહાત્માજી તમે રાજ્યની સીમાની બહાર ન રહો અંદર આવીને રો જે ભૂમિ જોઈએ જેટલી ભૂમિ જોઈએ એટલી અમે ઉપલબ્ધ કરાવી આપશુ તમને મોટો આશ્રમ બનાવો અને એ આશ્રમની અંદર તમને આશ્રમ બનાવવા માટે જેટલી સોના મોહર જોઈશે એટલી પણ રાજા આપવા માટે તૈયાર છે અને એ મહાત્માજી જ્યારે રાજમહેલ પહોંચ્યા રાજા સ્વયં સામે આવીને એમની સ્વાગત કર્યું અને ખૂબ સન્માનની સાથે એને રાજમહેલમાં લઈ ગયા અને ત્યાં આગળ રાજાએ કહ્યું કે મહાત્માજી તમે રાજ્યની સીમાની અંદર આવીને રહો જે ભૂમિ જોઈએ જેટલી ભૂમિ જોઈએ અમે આપવા તૈયાર છીએ અને એના માટે તમને જેટલી સોના મોહર જોઈએ એ પણ આપવા માટે તૈયાર છે પણ રાજ્યનું કલ્યાણ કરો લોકોનું કલ્યાણ કરો તમે રાજાનો ભાવ તો સમજી ગયા ગુરુજી ગુરુજી એ વખતે કમંડલ આગળ કર્યું કહ્યું આ કમંડલ ભરીને મને સોના મોહર આપો રાજાએ જેવું કમંડલ પકડ્યું એટલું ગંદુ હતું કેટલાય વર્ષોથી જાણે વપરાયેલું ન હતું એટલી અંદર ગંદકી હતી જાળાઓ હતા રાજા એ એના દાસને બોલાવીને કહ્યું કે આ કમંડલ સાફ કરીને લઈએ કમંડલ ને બહુ સરસ રીતે સાફ કર્યું ધોયું અને સાફ સ્વચ્છ કરીને રાજાને રાજા એની અંદર સોના મોહર ભરી અને સોના મોહર ભરીને મહાત્માજીને ફરી પાછી મહાત્માજી એ કમંડલ તો ઉઠાવ્યું અને ઊભા થયા એટલે રાજા એ સહેજતાથી ચરણ સ્પર્શ કર્યા અને હાથ જોડીને ઊભા રહી ગયા એ જ આશાથી કે હવે મહાત્માજી મને પણ કોઈ આશીર્વાદ આપશે પણ ત્યાં તો મહાત્માજી મૌન થઈ ગયા બોલ્યા જ નહીં અને પછી એક જ વાત એમણે પાત્ર કો સાફ કરો સાફ કરો એ તો સાફ કરીને લાવવા હતા ને રાજા એ કીધું કે હું સમજ્યો કે તમારો મતલબ શું એટલે મહાત્માજી એ કહ્યું કે જો આ કમંડલ ગંદુ હતું અને કિંમતી આશીર્વાદ પણ કિંમતી છે અને આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય ઓકે તો અંદરનું પાત્ર સાફ કરવું જરૂરી છે તો આજનો વિષય પણ આપણો બહુ સરસ રોચક રહ્યો અને તમે જે આટલો સમય અમારી માટે આપો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શ્રેષ્ઠ જીવન સરળ ને સકારાત્મક વિચાર સરળ ને સકારાત્મક વિચાર